અને હવે સીધા જઈએ પોલીસ ભરતીને લઈને હસમુખ પટેલની પ્રેસ કોન્ફરન્સમાં. રાઠોડને ચાર્જ આપવામાં આવ્યો છે અને રાજ્ય સરકારે આપેલી આ જવાબદારી અમે સારી રીતે નિભાવી અને જ્યારે પણ ભરતી કરવામાં આવશે ત્યારે અમે એનું અમારાથી જે શ્રેષ્ઠ થઈ શકે એ આપવા અમે પ્રયત્ન કરશું. અન્ય એટલે અત્યારે મતલબ બે આઈપીએસ અધિકારીઓ છે, એક એડિશનલ ડીજી અને એક ડીઆઈજી. બીજા કઈ કઈ કેડરના મતલબ એમાં ક્લાર્ક પણ હશે, પીએસઆઈ પણ હશે, એટલે એની એક્ઝેક્ટ વિગતો મારી પાસે નથી. પણ મુખ્ય બાબત એ છે કે અત્યાર સુધી જે લોકરક્ષક અને પીએસઆઈ એમ બે અલગ અલગ ભરતી બોર્ડ આપણે કરવામાં આવતા હતા એ ટેમ્પરરી ભરતી બોર્ડ હતા, એટલે હંગામી ધોરણે જ્યારે પણ ભરતી કરવાની થાય ત્યારે રાજ્ય સરકાર દ્વારા ભરતી બોર્ડની રચના કરવામાં આવતી હતી. એમાં 3-4 આઈપીએસ અધિકારીને મૂકવામાં આવતા હતા. એની જગ્યાએ હવે કાયમી એક ભરતી બોર્ડની રચના કરવામાં આવી છે, જેણે બંને પીએસઆઈ અને લોકરક્ષક બંને ભરતી અમને કરવાની થશે અને એમાં બે આઈપીએસ અધિકારીઓને મૂકવાની જોગવાઈ છે, એક એડીજી કક્ષાના અને એક ડીઆઈજી કક્ષાના, જેની અત્યારે સરકારે વધારાનો ચાર્જ આપ્યો છે. બાકીના હું માનું છું ત્યાં સુધી પીએસઆઈ ક્લાર્ક, હેડ ક્લાર્ક એ પ્રકારના હશે, જેની વિગતો અત્યારે મારી પાસે ઉપલબ્ધ નથી. ખાસ નવી ભરતી જે સાહેબ આવશે એમાં નવા નિયમોના સંદર્ભમાં પણ ચર્ચા ચાલી રહી છે, રૂલ્સ એન્ડ રેગ્યુલેશન આરઆર નવા એના બનાવવાના છે, એના સંદર્ભમાં કોઈ ભરતી બોર્ડનો રૂલ રહેશે કે એ સરકાર નક્કી કરીને આપશે? સામાન્ય રીતે એવું હોય છે કે જે નિયમો છે ભરતીના એ સરકાર નક્કી કરતી હોય છે અને એ નિયમોના સરકારે નક્કી કરેલા નિયમોના આધારે ભરતી બોર્ડ જાહેરાત આપી અને ભરતી કરતી હોય છે. એટલે અત્યારે કોઈ ફેરફારો થવાના છે કે કેમ એની વિગતો મારી પાસે ઉપલબ્ધ નથી. ગાંધીનગર છો ઓબ્વિયસલી? હા, એ તો છે જ ને અમારી પાસે બિલ્ડિંગ, એટલે ક્યાં જ બેસશે. હા, ત્યાં જ બેસશે. હા, ત્યાં જ બેસશે આપણે. ત્યારે આઈપીએસ હસમુખ પટેલને પોલીસ ભરતી બોર્ડની જવાબદારી સોંપવામાં આવી છે. એડીજીપી પોલીસ ભરતીનો ચાર્જ આઈપીએસ હસમુખ પટેલને સોંપવામાં આવ્યો છે. આ સાથે જ પરીક્ષિતા રાઠોડને પણ પોલીસ ભરતીનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. પોલીસ ભરતીને લઈને મહત્વપૂર્ણ સમાચાર જે પ્રાપ્ત થઈ રહ્યા છે, આઈપીએસ હસમુખ પટેલને એડીજીપી પોલીસ ભરતીની જે જવાબદારી સોંપવામાં આવી છે, પોલીસ ભરતી બોર્ડની જવાબદારી આઈપીએસ હસમુખ પટેલને સોંપાઈ છે. પરીક્ષિતા રાઠોડને પણ પોલીસ ભરતી બોર્ડમાં સમાવેશ કરવામાં આવ્યો છે.